મુંદ્રામાં અદાણી ગ્રુપના 7 સહકારથી કોવિડના દર્દીઓ માટે અદ્યતન સુવિધા સાથે કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવશે। હાલ મુંદ્રા તેમજ તાલુકામાં કોવિડ હોસ્પિટલ ચાલુ છે, તેમાં દર્દીઓ સારવાર પણ લઈ રહ્યા છે। તેમ છતાં દર્દીઓની સંખ્યામાં રોજે રોજનો વધારો થતા મુંદ્રા અદાણી પોર્ટ ગ્રુપના 7 સહકારથી વધુ એક ઓક્સિજન બેડ સાથેની અદ્યતન ટ્રીટમેન્ટ સાથે કોવિડ સારવાર સેન્ટરો શરૂ કરવામાં આવશે। વધુ વાત કરતા મુંદ્રા બારોઈ નગરપાલિકા અધ્યક્ષ મુંદ્રા માંડવીના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહભાઈના પ્રયત્નથી મુંદ્રા શહેરમાં હાલે 2 ગવર્મેન્ટ નોમિનેટેડ કોવિડ સેન્ટર હોસ્પિટલ તરીકે ચાલુ જ છે। એક તો કપાય રોડ ઉપર એલાયન્સ હોસ્પિટલ છે, જે 60 બેડની છે, અને મિમ્સ હોસ્પિટલ છે, એ 50 બેડની છે। પણ બંને હોસ્પિટલમાં ઓક્સિજનના બેડ ઓછા હતા, તો ધારાસભ્યશ્રીની હાજરીમાં અમે 2 દિવસ પહેલાં તાલુકા ભાજપ પ્રમુખશ્રી, શહેર ભાજપ પ્રમુખશ્રી અને નગરપાલિકાની આખી કાઉન્સિલરોની આખી ટીમ વતીથી અમે મિટિંગ કરેલી હતી વહીવટીતંત્ર સાથે અને બંને હોસ્પિટલોના મેનેજમેન્ટ સાથે। ત્યારે હમણાં એલાયન્સ હોસ્પિટલમાં 30 બેડ ઓક્સિજનના છે અને બાકીના 30 બેડ જે સાદા જે છે એને ઓક્સિજનમાં કન્વર્ટ કરવા માટેની કામગીરી 2 દિવસથી ચાલુ છે। અને એ હોસ્પિટલમાં જે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ છે એમનો ઓર્ડર પણ એમણે આપી દીધો છે। મુંબઈ અમદાવાદ સુધી એમણે એડવાન્સ પેમેન્ટ પણ કર્યું છે, પણ જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ એમને ત્યાં પેમેન્ટ કરવાથી પણ વેઇટિંગમાં છે, એટલે 1 દિવસમાં ઇન્સ્ટ્રુમેન્ટ આવી જશે કે જેનાથી ઓક્સિજન ડિસ્ટ્રીબ્યુટ થાય છે। આખી લાઈનો ફરી ગઈ છે 30-30 બેડમાં, પણ મેઇન ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ અમદાવાદ અને મુંબઈ ખાતે મળે છે, એનું પેમેન્ટ પણ એમણે મેનેજમેન્ટે, એલાયન્સના મેનેજમેન્ટે એડવાન્સ કરી દીધું છે। પણ આખા દેશમાં જ્યારે આવી બધી હોસ્પિટલોમાં જગ્યા ફૂલ છે ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ પણ જરૂરી મળતા નથી, ત્યારે એ ઇન્સ્ટ્રુમેન્ટ જેવા આવી જશે એટલે તાત્કાલિક ધોરણે એને લગાડી અને 30-30 બેડ ખૂબ જ ટૂંકા ગાળામાં ત્યાં 30 બેડ વધારાના ઓક્સિજનના ચાલુ થઈ જશે। અને એ જ ટીમ મિમ્સ હોસ્પિટલમાં જશે અને ત્યાં જે 30 બેડ ઓક્સિજનના છે અને બાકીના જે 16 સાદા છે એ 16 સાદા ત્યાં ઓક્સિજનના થશે, એટલે ટોટલ સમજી લો, આપને હું માહિતી આપું કે એલાયન્સ હોસ્પિટલના એ ઇન્સ્ટ્રુમેન્ટ મળી ગયા પછી 60 બેડ ત્યાં થશે। હમણાં 30 ચાલુ છે, એના 30 વધશે એટલે 60 ઓક્સિજનના એલાયન્સ હોસ્પિટલમાં થશે। મિમ્સ હોસ્પિટલ બારી રોડ છે ત્યાં હમણાં 30 છે અને 16 બીજા વધશે એટલે 46 ત્યાં થશે, એટલે ટોટલ 106 બેડ થશે જે ઇન્સ્ટ્રુમેન્ટના કારણે અટક્યા છે જે, અને બંને હોસ્પિટલના મેનેજમેન્ટે પેમેન્ટ પણ કરી દીધેલું છે। હવે એ સિવાય ધારાસભ્યશ્રીએ અદાણી ગ્રુપના રક્ષિત શાહ સાથે મિટિંગ કરીને 2 દિવસ પહેલાં ભારત વિકાસ પરિષદનું એક રેપિડ ટેસ્ટના કિટનું વિતરણનો પ્રોગ્રામ હતો, તેમાં ધારાસભ્યશ્રી હાજર હતા, અમારા તાલુકા ભાજપના પ્રમુખ હાજર હતા, શહેર ભાજપના પ્રમુખ શ્રી પ્રણવભાઈ જોશી અને અમારી આખી નગરપાલિકાની આખી કાઉન્સિલરોની ટીમ હાજર હતી। ત્યારે એમણે રક્ષિતભાઈ શાહ સાથે મિટિંગ કરી અને રક્ષિત શાહે પણ તૈયારી બતાવી છે કે આ બંને હોસ્પિટલો સિવાય એક કોઈપણ જગ્યાએ હોટલ હોય કે એવી કોઈ મોટી બિલ્ડિંગ હોય કે જે બિલ્ડિંગનો તમામે તમામ ખર્ચ અદાણી ગ્રુપ ઉપાડવા તૈયાર છે। 30-30 બેડ ઓક્સિજનના બને, એમાં ઓક્સિજનનું વિતરણ થાય, એમાં હાઉસકીપિંગ હોય કે એમાં લંચની જે દર્દીઓની વ્યવસ્થા હોય બધી વ્યવસ્થા માટે તૈયાર છે। હવે એમના પાસે મર્યાદા કઈ છે કે અદાણીનો જે નર્સિંગ સ્ટાફ અને મેડિકલ સ્ટાફ છે જે મુંદ્રા સ્ટર્લિંગનો, એ 50% સ્ટાફ કલેક્ટરશ્રીએ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં મોકલી દીધો છે, એટલે અદાણી ગ્રુપ અને અમે પણ સ્વૈચ્છિક રીતે ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફની વ્યવસ્થામાં લાગ્યા છીએ। જેવો મેડિકલ સ્ટાફ અમને મળી જશે તો 30 બેડની બીજી આ બંને હોસ્પિટલો એલાયન્સ અને મિમ્સ સિવાયની ત્રીજી 30 બેડની હોસ્પિટલ કરવા માટેના પણ પ્રયત્નો અમારા ચાલુ છે। મર્યાદા એ છે કે હમણાં પૈસા દેવા છતાં પણ ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફની તંગી છે, એવી જેવી પણ મળશે અમે તાત્કાલિક તૈયાર કરવા માટે પણ ધારાસભ્યશ્રી અને પૂરો ભાજપ પરિવાર એના પ્રયત્નમાં છે। મતદાતાઓનો દિલથી આભાર। સંગીતાબેન દામોદરગર ગુસાઈ, અબડાસા તાલુકા પંચાયત ભાનાળા સીટ। અબડાસા તાલુકા પંચાયત ભાનાળા સીટ પર મને જંગી બહુમતીથી વિજય બનાવનાર વાડાપદર, ભાનાળા અને પરજાવ સહિતના ગામોના તમામ મતદારો સરપંચશ્રીઓનો ખૂબ આભાર, સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ, જિલ્લા અને તાલુકા કક્ષાના હોદ્દેદારો જે વિશ્વાસ મૂક્યો છે તેને હું પૂરા વિશ્વાસ સાથે સાર્થક કરવા કટિબદ્ધ રહીશ।
હૃદયપૂર્વક મિત્રાંજલિ મરહૂમ તુર્ક ઇશાક હાજી ઇકબાલ, તું ક્યાં ખોવાઈ ગયો, તું ક્યાં ચાલ્યો ગયો, મિત્રતાની યાદના આંસુ સુકાતા નથી, મિત્રાંજલિ. હરેશકંડ રક્ષણ, મુંદ્રા, કચ્છ. દરેક જાતના હઠીલા રોગની સારવાર માટે મળો, જેમ કે નિસંતાન, કેન્સર, લકવો, કિડની, શરીરનો કોઈ પણ જાતનો દુખાવો હોય તો અમારો સંપર્ક કરો. દરેક કચ્છી ભાઈ બહેનોને 26મી જાન્યુઆરીની શુભેચ્છા. હકીમ ફકીર મામદ સમેજા, ગુણપુરી નગરની સામે કોડાઈ પુલ પાસે, તાલુકો માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 9727510762.